રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે આજે બોટાદમાં નવનિર્માણ પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી અને પોલીસ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી સહિત પોલીસ હેડક્વાર્ટર અને તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયા, સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટિયા, આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર શ્રી એસપી, ભાજપ જિલ્લા પ્રમુખ અરવિંદ વનાલિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આજે બોટાદ ખાતે રૂપિયા 12.88 કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અને રૂપિયા 2.42 કરોડના ખર્ચે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રૂપિયા 75.21 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પણ અત્યાધુનિક સુવિધાઓથી સભર બનાવાયું છે. આજરોજ બોટાદ જિલ્લાને કુલ 16 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત એસપી કચેરીની ભેટ પણ મળી છે. સૌ નાગરિકોને સરળતાથી સુવિધા મળે તે માટે અત્યાધુનિક ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ ભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પોલીસની ત્રીજી આંખ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સીસીટીવીના માધ્યમથી બોટાદ જિલ્લાના અનેક ગુનાઓ ઉકેલવામાં ખૂબ જ સફળતા મળી છે. ડીએસપી ઓફિસમાં જ્યારે કોઈ નાગરિક પોતાના પ્રશ્ન જોડે આવે, એના બાળકો સાથે હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે હોય, તો એની તમામ સુવિધાઓ મળી જાય તે માટે ગોળિયાઘરથી લઈને લાઇબ્રેરીથી લઈને કેન્ટીનથી લઈને તમામ વ્યવસ્થાઓ આ ઓફિસમાં કરવામાં આવી છે. આજે આના મુહૂર્ત વખતે, એના શુભારંભ પ્રસંગ વખતે ખાસ કરીને મેં પ્રાર્થના કરી છે અને ભવિષ્યની અંદર ઓછામાં ઓછા લોકોએ આ ઓફિસ સુધી આવવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ બને એવું ખાસ કરીને સૂચના આપ્યું છે. તારું દિવેલ દીન દયાળ સંતોની હાજરી છે ત્યારે એમની હાજરીના નમન સાથે દીપ પ્રાગટ્યના જોર